નમસ્તે બાળકો, ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. આપણે ગુરુનો શ્લોક જોઈશું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે ગઈકાલે જે બાળકો બધાએ બોલ્યા હતા તે ગુરુ વિશે સરસ મજાને બોલ્યા, પણ જો તે ગુરુ વિશે બોલે અત્યારના આધુનિક સમયમાં ગુરુ વિશે આટલું સરસ બોલે પણ સતાય તે જો આચરણમાં ન મૂકે તો તે બધું મિથ્યા છે. હવે પેલા પ્રાચીન સમયમાં જે શંકર ભગવાને પાર્વતી જે ગુરુ પિતાનું જ્ઞાન આપ્યું તે અદ્ભુત છે. જો તમને ટાઈમ મળે તો ગુરુ પિતા વાસ કરો. તેને શું કીધું છે કે જો શિવ કૃપાયમાન થાય તો ગુરુદેવ તેને શાંત કરે છે, પણ જ્યારે ગુરુ કૃપાયમાન થાય તો તેને શાંત કરવાનું કોઈ નથી. તેથી આપણે ગુરુના જ્ઞાન મૂકીએ ને કંઈ કે એની સાથે અજ્ઞાન રૂપી વાતાવરણનો ઉભું કરવું પડે તેનું આપણે એની જે આપણે જે આપણે જ્ઞાન આપે તેનું આપણે ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. એટલે જો સાત સંબંધ પાર કરો, તમે ગમે તેટલા તીર્થો કરો, પણ જો ગુરુનું જ્ઞાન ન મળે તો ગુરુના બધા તમે ગીતાજી વાંચો, પછી ગંગાજીમાં ચરણામૃત લો, છતાંય પણ જો ગુરુના ચરણ કમળનું તમે ચરણામૃત લેશો તો તે સૌથી વધારે છે. હવે એકલવ્ય છે, આ તમે બધા દ્રષ્ટાંત આપ્યા તે પ્રાચીન સમયમાં થઈ ગયા, પણ અત્યારના આધુનિક સમયમાં આપણા લેવલ સ્કૂલનું કોઈ એકલવ્ય બને એવું હું આશા રાખું છું. તો હવે ગુરુ વિશે આટલું બોલ્યા તે તમને અમને બધાને બહુ ગમ્યું, એટલે તમને બધાને અભિનંદન આપું છું. ચાલો, ગઈકાલે આપણે એ શનિવારે છોટુંનું ઘર તે વિશે બોલ્યા હતા. હવે છોટું જો અહીં અમદાવાદમાં પહેલી વાર આવ્યો અને તે શું વિચારતો હતો એ આપણે બધું અહીંયા આમાં ચિત્ર દ્વારા સમર્થન કર્યું. હવે આપણે આમાં જવાનું છે કે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે. તો છોટું પાઇપ સામે જોઈને વિચારે કે સામે મજાનો પાઇપ દેખાય છે, તેમાં હું રહું, તેમાં બધે આનંદ કરું અને સૂઈ જાઉં. છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરે કે છોટું પાઇપમાં બેસે, ચા પીએ, કપડાં ધોવે, એ બધું કરે અને બાળકો સાથે રમે. છોટું પાઇપને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? તો છોટુંએ તો પહેલાં જે પાઇપ પાસે રિક્ષા ઊભી હતી તે રિક્ષાને દૂર કરી અને એને એક પીપળું પાણીનું ભર્યું, પછી કપડાંની દોરી ટાંગી અને ને ત્યાં રહેવા માંડ્યો, ચા માંડ્યો, પીવા માંડ્યો અને તેમાં જ ઊંઘી જતો હતો. છોટું ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે? તો છોટું પાઇપના પાછળના ભાગને વધારે પસંદ કરે છે. ત્યાં વૃક્ષનો છાંયો અને તેને એક નાનકડું એવું છાપરું કરી નાખ્યું છે. એટલે છાપરામાં બેસીને ચા પીએ, નાસ્તો કરે, આ તે બધું કરી અને તે આજુબાજુના વાતાવરણને જો લોકોને જોવે અને આનંદ માણે. હવે મોનુએ પાઇપમાં રહેવા માટે છોટું કેમ બોલાવે છે? એટલે મોનુને આગળ દૂર ઊભો હોય છે તો છોટું એમ થાય છે કે આ મોનુ પણ એકલો છે તો હું એને પાઇપમાં રહેવા માટે બોલાવે છે અને એમ કહે છે કે આ વરસાદની સિઝન છે તો વરસાદમાંથી તું અહીંયા છાપરા નીચે આવી જા અને તું અહીંયા મારી સાથે બેસ. હવે તમે છોટું હોવ તો પાઇપનો કેવી રીતે ઘર બનાવીને રહો? તો અમે છોટું હોય તો અમે પાઇપમાં રહીએ, આજુબાજુ કપડાં ટાંકી દઈએ અને ઘર જેવું સરસ મજાનું બનાવી અને આનંદ કરી અને સૂઈ જઈએ. હવે આપણે ત્યાં પાછળ જોઈએ તો આપણે ઘરનું ચિત્ર દોરવાનું છે, તેમાં રંગ પૂરવાનું છે. હવે તમારી સાથે ઘરમાં કોણ રહે છે? તો તમારે લખવાનું પપ્પા, મમ્મી, ભાઈ બહેન, દાદા, દાદી, કાકા, કાકી. છોટું પાઇપને બે ભાગમાં વહેંચી તો તમારા ઘરમાં જુદા જુદા ભાગો વિશે તમે લખવાનું છે. તો આપણે શું માણસ છે, સુવા માટે જોઈએ, રસોઈ માટે જોઈએ, છાપરું હોય, બેઠક રૂમ હોય, ફળિયું હોય, ઝાડ હોય, પાણીની પીપ હોય, અમે કપડાં સૂકવવાની દોરી હોય. હવે તમે ઘરમાં બધે જુદા જુદા વિવિધ ભાગોમાં સમય વિતાવો છો તો ઘરમાં કોઈ એવો ભાગ છે કે તમને વધુ સમય લાગે? તો જેમ કે બેઠક રૂમ છે, ત્યાં ટીવી હોય, આપણે આ બેઠક રૂમમાં અભ્યાસ કરી શકીએ, બેસીને વાતો કરી શકીએ મિત્રો સાથે, મહેમાનો સાથે,
વાતું કરીએ તે અલગ બેઠક પ્રમુખ કહેવાય છે. તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કુટુંબના કોઈ સભ્યને જવાનું પસંદ કરતા નથી, ધારો કે તે છે વખાર છે, વખારમાં જે બધા નકામા વસ્તુ પડી હોય તે પડી હોય તો તમને એમ થાય કે અહીંયા શું જવાની જરૂર છે, સરસ મજાનું આમ શું, ગમે ત્યારે આપણે જઈએ તો આપણને સુંદરતા વધારે પસંદ આવે છે, કારણ કે જે સરસ સુઘડ સ્વચ્છ હોય ત્યાં આપણને રહેવું વધારે ગમે છે. જ્યારે આ તો વખાર તો છે સાવ નાનકડી અને ઊભું રહેવાની જગ્યા પણ ન હોય, નકરો સામાન જ હોય છે. તમે જેટલા જોયું કે ઘણા બધા પ્રાણીઓ હોય તે આપણા ઘરમાં રહે છે તે આપણને ગમતું નથી, પણ એ લોકોને શું થાય, પ્રાણીને એમ થાય છે જો હું તો અહીંયા બેસું અહીં સૂઈ જાઉં, એને તો બહુ ગમે છે. હવે આપણે બધા બાળકો છે તે બહુ સંવેદનશીલ છે, તેને ખૂબ વાતો કરવી ગમે છે, એમ થાય કે હું આને પાડું આને પાડું, પણ એને ઘરની બધી જગ્યાઓનો ઉપયોગ કરે છે, ફળિયામાં રમે છે, પછી ઘરમાં જમે છે, રસોડામાં પણ રહે છે, પછી બાથરૂમમાં નાહવા જાય છે. એટલે આપણે કેમ કરીએ છીએ કે જેમ અંગ્રેજીમાં કહ્યું છે કે હોમ અને હાઉસ, એટલે આપણે જ્યારે દૂરથી દેખાડીએ તો જો કે આ મારું હાઉસ છે, કે હોમ એટલે શું કે હોમમાં આપણે બધાએ કુટુંબોની લાગણી તેની સાથે હળીમળીને પ્રેમથી રહીએ વાતો કરીએ તેને હોમ કહેવાય. ખાસ કે હાઉસ છે તે ખાલી મકાન કહેવાય અને આમાં બધાની લાગણી સમાયેલી હોય છે જે હોમમાં મળે છે. તે ચાલો આપણે હવે આવતા પીરિયડમાં આના વિશે જોઈશું, બીજું બધું વધારે જોઈશું. અસ્તુ.